તો જોખમ કરી નાખે. હમણાં લગ્નનો મારો પ્રોગ્રામ સુરતની અંદર, તો હું માંડવામાં વહેલો પૂગી ગયેલો, તો હું માંડવામાં બેઠો હતો, ત્યાં એક જણાયો હોય કે વરરાજાને કાઢી ગયા. એટલે મેં કીધું વરરાજાને કાઢી ન જાય અને હામ અહીંયા થાય, તું ઓયો જાય કે તને કાઢી જવો પડશે. માણસને બોલતા ન આવડે, અમુક અમુક માણસો એવું બોલે ને જોખમ ઊભા કરી દે. એ લગ્નની અંદર મારો પ્રોગ્રામ હતો. હવે પ્રોગ્રામની અંદર મારે જમવાનું ત્યાં હતું અને પ્રોગ્રામ શરૂ થયો. હવે જમવાનું હતું એટલે અમે જમણવાર શરૂ હતું, તો અમે જમવા ગયા. તો મારી આગળ એક ભાઈ હું જમતો હતો ને ત્યાં આવ્યો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. મેં કીધું તારો બાપ રબડી નથી કઢી છે, ચશ્મા પહેર મંડાઈ પીડ્યો છે, રબડી કોઈ ખાતા નહીં. અને ઓલો તમને ખબર ને, જેમાં પછી આઈસ્ક્રીમ આપે, તમને બધાને ખબર છે અમેરિકન ડ્રાય ફ્રૂટ હવે તો આપે છે ને, તો આમ આઈસ્ક્રીમની ડબ્બી આપે ચાંદલો કરે, આઈસ્ક્રીમની ડબ્બી આપે ચાંદલો કરે. તો મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો ભાઈ આવું કેમ આઈસ્ક્રીમની ડબ્બી આપો ને ચાંદલા કરો, આવું કેમ? મન કે ભાઈ એકનો એક વ્યક્તિ બીજી વાર આવીને લઈ ન જાય ને, બાકી ક્યાં જાનમાં આવે, બધા ખાધોડકા છે, વીહ વીહ ડબ્બીઓ ખાઈ છે. એટલે કે અમે સ્કીમ કરી છે, આ કોઈને ખબર ન પડે. અને સાહેબ મારો હકીકતની ત્યાં પ્રોગ્રામ, અને પ્રોગ્રામ શરૂ થયો રાતના 2:30 વાગ્યા સુધી હું એકલો બોલ્યો. મેં તો ઘર ધણીને બોલાયા, મેં કીધું ભાઈ હજી કેટલું ખાકવાનું છે? મન કે ચાલુ રાખો 3 થયા. મેં તો હજી કેટલું ખાકવાનું? મન કે ચાલુ રાખો 4 વાગ્યા. મેં તો હવે કેટલું ખાકવાનું છે? હું કંટાળ્યો, હું થાકી ગયો, ભાઈ આમાં કાંઈ એક માણસ કેટલું કરી શકે? મેં તો હજી કેટલું? મન કે તમે તારા હવાર આમનામ પાડી દો ને. મેં કીધું પણ હું કામ? મન કે ભાઈ મહેમાન 200 આવ્યા જાનમાં, ગાડલા 20 જ છે, બધાને હુરાવા ક્યાં? આ તમે હવાર પાડી દો ને તો મારે ક્યાંય મગજમારી ન રહે. માણસો એવા એવા અમારા ઉપયોગ કરે છે ને, હા ક્યારેક તો એમ થાય કે અમારા આવા ઉપયોગ હું કામ કરતા છે. ઈ ન્યા લગ્નનો પ્રોગ્રામ કરીએ એવો, 6 મહિના પછી મારા પાછો ફોન આવ્યો એનો. મન કે તમે અમારે ત્યાં 6 મહિના પહેલા નૌશાદભાઈ લગ્ન કરી ગયા હતા ને મારા છોકરાના? મેં કીધું હા. મન કે ના લગ્ન કરી ગયા હતા ને? મેં કીધું હા લગ્નમાં પ્રોગ્રામ કરી ગયો. તો અત્યારે હું શીખ્યો ને? મન કે બે માણસ જામતું નથી. મેં કીધું એમાં હું શું કરું જામતું નથી? મન કે બે માણસ જામતું નથી, છૂટાછેડા કરવાના છે. તો અમે ડિવોર્સ સેરેમની રાખેલી છે અને એમાં તમારો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે મેં કીધું આવા પ્રોગ્રામ હોય નહીં. મન કે તમારા પૈસાથી મતલબ ને, તમે આવજો. હું તો ગયો, અમે ગયા, ટીમ લઈને ગયો હતો. લેડીઝ કલાકાર માટે અલગ સ્ટેજ, મારા માટે અલગ સ્ટેજ બનાવેલો. ઓલા સ્ટેજ ઉપર કન્યા બેઠી, આ બાજુ વરરાજો બેઠો. મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો આ જુદું જુદું કામ? મન કે છૂટાછેડાનો પ્રોગ્રામ ભાઈ આમ જ હોય. અને મેં તો શરૂ કર્યો પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે ને, અચ્છા સિલા દિયા ને, દુઃખ ભરે દિન બીતેરે ભૈયા ને, અબ સુખ આવ્યો ને, આવા જ ગીત ગાવાનું હોય ને, ત્યાં બીજા કેવા ગીત ગાઈ? આવા ગીત ગાયા ને પ્રોગ્રામ પૂરો થયો. પછી હું જમવા ગયો, જમવા ગયો ને તો પાણી પૂરી લેવા ગયો ને, તો પાણી આ બાજુ પૂરી ઓલી બાજુ, રગડો આ બાજુ પેટીસ ઓલી બાજુ, ભાજી આ બાજુ પાંવ ઓલી બાજુ, દાળ આ બાજુ પાંવ ઓલી બાજુ, દાળ આ બાજુ ભાત ઓલી બાજુ. એટલે મેં કીધું આમ કેમ બધું છૂટું છૂટું? મન કે નૌશાદભાઈ તમને પેલા ન કીધું કે આ છૂટાછેડાનો કાર્યક્રમ છે? એમાં હું આમ ભાળી ગયો ને તો દરવાજા પાસે ગેટ પાસે માણસોનું ટોળું. તો મેં ઘર ધણી પૂછ્યું, મેં એટલું બધું માણસો કાંઈ ભેગું થયું? મન કે નૌશાદભાઈ મારા દીકરાના લગ્નમાં જે કોઈ લોકોએ ચાંદલો કર્યો હતો એ બધાને આપણે 2% વ્યાજ આરે ચાંદલો હોત ને રિફંડ આપીએ છીએ. બોલો આ ચાંદલા હોત ને રિફંડ દેવાના આવા આવા કાર્યક્રમો કરે છે બોલો. અને એમાંય લગ્નની અંદર તમે જાઓ ને ગીત ગાતા હોય ને, તમને ધનુર ઉપડે એવું ગીત ગાયો. કેવા ગીત ગાતા ખબર છે? તમે જોઈ જોઈને વાપરજો નાણા, અમાર નાથી બેન એક આખે કાણા. ત્યાં વળી વરરાજાવાળા ઉપાડે, અમે નાણા વાપરીએ લેખે, અમાર નાથા ભાઈ તો મૂળ ના દેખે. એટલે આવા ગીત હોય. હા ઓવે ઓવે ભાભી રોવે, રોવે જ ને સામે ટાલીઓ બે ગયો 40 વર્ષનો. ઓવે ઓવે ભાભી રોવે, કોલેજમાં હતી એક કન્યા કુંવારી, તો કોલેજમાં હું ડોસ્યું ભણવા જાય. આવા ગીત હોય. કેવા કેવા ગીત ગાય એમાં? પેલા ફટાણા ગાતા, પેલાના સમયની અંદર ફટાણા ગાતા. હુકામ ફટાણાની અંદર વર કન્યા એકાબીજા પરિવાર એના એકાબીજાની મશ્કરી કરતા. ફટાણા એટલા માટે ગાવામાં આવતા કે ફટાણા ગાતા હોય અને જો વરપક્ષમાંથી કોઈ ગરમ થઈ જાય તો સમજી જાતા કે કન્યા સાસરામાં દુઃખી થાય. અને જો કોઈ ગરમ ન થાય ને એમ કે ભાઈ આજ ખુશીનો દિવસ છે, આજ આપણી ત્યાં પ્રસંગ છે, તમે તારે ગાઓ. જો આવી રીતના વરપક્ષવાળા કહે તો કન્યાવાળા સમજી જતા કે આપણી દીકરી સુખી થાય. આ માટે ફટાણા ગાતા. હવે ફટાણા ગાય તમે જોજો કેવા ગાય ખબર? ફટાણા ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવલના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે. ત્યાં સામે વાળા ઉપાડ કરે, રાખી મેલ્યો રે, રાખી મેલ્યો રે, તારી શેડાળી છોડી હારું રાખી મેલ્યો રે.
આવા ફટાણા હોય, કેવા ફટાણા ગાય ખબર? ગજરામાં ગુલાબ ને ગુલાબ માં મોતે, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તાર ભાઈ ને ખબર નહોતી આ લોન લઈને લગ્ન કરવા આવ્યો છે ગામડા ની તીક નહીં, પેલા નહોતું નક્કી કર્યું. તે વળી પાછું ઓલા સામે ઓળાય ગાય. ગજરામાં ગુલાબ ને ગુલાબ માં ફોટો, મારી બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. બોલો હવે એના બાપા કરતા પછી મોટી ઉંમર ની માવડી હોય ને એવો ઉપાડ હારો કરે, એ શરૂઆત કરે. સસરા તમારા દશરથ જેવા, સાસુ તમારા કૌશલ્યા માતા. ત્યાં વાહે છૂટક હોય ને શેડાળા છોકરા લઈને આવી ને એ વાહે પડખે જ ઉપાડ કરે, નણંદ માં તો નાખ્યું નથી, બોલ બેની બોલ હારે જવું છે કે નહીં. ઓલો ગાડી ભાડે કરીને આવ્યો ભાઈ, હારે જવું અત્યારે પૂછવાનું હોય. લગ્ન ગીત આવા અને પેલાના લગ્ન ગીત હજી આ મોટી માવડીઓ બેઠી છે ને એની પાસેથી શીખી લેજો. પેલા લગ્ન ગીત કેવા હતા? પેલાના લગ્ન ગીત ની અંદર ક્યાંક બોધ હતો, ક્યાંક શીખવા મળતું. કેવા લગ્ન ગીત હતા? કોયલ બેઠી આંબલિયાની ડાળ, એજી મારો મોરલિયો બેઠો રે, ગઢને કાંગરે માણારાજ ઓશિલાવીરા, તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વર તું એ જાજે રે વેવાયું ને માંડવે હો રાજ, મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવાન જાય, ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે, ન્યારે જાનું ના ઉતારા દેવરાવો, તો એ રીજે રે વર રાજડો રે. આવા ગીત હતા. આ ગીતની અંદર ક્યાંક શીખ મળતી, વરકન્યાને બોધ મળતો, ત્યારે છૂટાછેડા ન થતા, આવા ગીત વગાડતા ને ત્યારે. અને હમણાં તમે એક લગ્નમાં ગીત સાંભળ્યું, ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારી ઉમેલાવો, કેવી રો મારો ડગમગ ડગમગ થાય. આ ડગમગ ન થાય, બે કોથળી મારીને આવ્યો. ઊંચા ઊંચા બંગલા, ઓરાજો બોલે, એ ઊંચા ઊંચા બંગલા ન છણાવવા, આ ઘરની વંડી ઊંચી કરાવો, કૂતરા ભેગા હોઈ જાય. બોલ આવા ગીત ગાય, ધનુ રૂપડી જાય. પેલા આવા ગીત નહોતા, અને હવે તો તમે જુઓ એમાં લગ્ન ની અંદર આ ડીજે વાળા ફાટી નીકળ્યા છે. આ ડીજે વાળા એમાં ડીજેમાં જે ડાન્સ કરતા હોય ખરા તડકાના, આ હકીકતની અંદર ખરા તડકાની અંદર જે ઓલા નાગીન ડાન્સ ઉપર જે ડાન્સ કરતા હોય ને રોડમાં આવડતા હોય ને, લુગડા ફાટી જાય ત્યાં સુધી મરી ગયા ડાન્સ કરે છે. બોલ આવા ડાન્સ આવી ગયા. બોલ લગ્ન ની અંદર, અને એમાં એક લગ્ન ની અંદર તો હમણાં હું ગયો ને તો હું આમ જમવાની લાઈનમાં ઉભો હતો. હવે તમે જોજો, ગમે એ લગ્ન ની અંદર તમને આમંત્રણ આવશે, ગમે એ લગ્નના આમંત્રણ ની અંદર કંકોત્રી તમે વાંચજો, નીચે લખ્યું છે, માલા તાતાના લગ્નમાં જલૂલ ને જલૂલ આવજો. આખા ઘરમાં કોઈ તોતડું નહીં હોય પણ એઠે કંકોત્રી લખ્યું જશે, માર્ક કરજો. તમે મારું ઓબ્ઝર્વેશન છે કે કંકોત્રી નીચે લખ્યું છે, માલા મામાના લગ્નમાં જલૂલ ને જલૂલ પધાલો. હવે તારો મામો ઊંટને મીઠું દેવો છે, આવું લખેલું જ હોય. અને હમણાં એક લગ્નમાં એવું બન્યું, કન્યા બેઠી બેઠી આમ એઠું ખાલીને જ બેઠેલી હતી ઘૂંઘટમાં, તે વાંચી એક 80 વર્ષ ડોશીમાં બોલ્યા, કન્યા બિચારી કેવી સંસ્કારી છે, જો તો ખરી માંડવા બેઠી ત્યારનું મોઢું ઊંસું નથી કર્યું. ત્યાં વાંચી એક જણો બોલ્યો કે સંસ્કારી કાંઈ નથી, મોબાઈલમાં ચેટ કરે છે, વોટ્સઅપ પર ઓનલાઈન છે તારી ડોહી, એટલે માથું ઊંસું નથી કરતી, મોબાઈલમાં મંડાણી. આને મોબાઈલ આવ્યા પછી જે માણસ ગોટે ચડી ગયો, સાહેબ હું મોબાઈલની વાત કરી દઉં, એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલો માણસ ગોટે ચડી ગયો છે ને, એક હમણાં અમારે ગામડાની અંદર, આમ તમને બધાને ખબર હોય ગામડામાં ઓસરી હોય, ત્યાં એક માલધારીએ ઓસરીની કોરે મોબાઈલ મૂક્યો ટાવર પકડવા હાટું,
એમાં બરાબર એનું ધ્યાન નહીં, બે મોબાઈલ ખાઈ ગઈ, બે મોબાઈલ ખાઈ ગઈ, બે ના પેટમાં મોબાઈલ વયો ગયો, અને મોબાઈલ હતો વાઇબ્રેટ ઉપર, જેવી રિંગ વાગે ને ભે ભાંભરે, રિંગ વાગે ને ભે ભાંભરે. આવું કોક કરવું હું આખું ગામ ભેગું થયું. પછી કોકે સલાહ દીધી, ડાયો માણા હોય ને એમાં કોક, કોકે સલાહ દીધી કે કામ કરો અને ખેતરમાં બાંધી આવો. કરધણી કે કેમ એમ, એ કે અહીંયા ટાવર નો આવે ને, અહીંયા ટાવર નો આવે એટલે ત્યાં બાંધી આવો. એક જણા હમણાં ફ્રેક્ચર હતું હાથમાં. મેં દોલા ભાઈ શું વાગ્યું હાથમાં, મન કે પડ્યો. એટલે મેં કીધું અહીં પડ્યો તો અહીં ફ્રેક્ચર ક્યાં કેવી રીતના થયું. મેં ક્યાંથી પડ્યો, મન કે ભેં ઉપર ચડ્યો હતો. મેં કીધું ભેં ઉપર ન ચડાય, મન કે ટાવર નો તો આવતો, ટાવર પકડો, ભેં ઉપર ચડ્યો, એમાં ભેં હાલતી થઈ, હું ગયો બમ મદારા નો હેઠો. મેં કીધું પકડ ટાવર લે. હા, એક જગ્યાએ લગ્નમાં હું જમવા ગયો, લગ્નમાં જમવા ગયો ને તો હું જમતો હતો પીરસવા, અત્યારે તો બુફે થઈ ગયું બધું, ઊભા ઊભા ખાવાનું. તો આમ ઊભે ઊભા હું આમ લેતો હતો ને, એમાં મારી આગળ એક છોકરો હતો નાનો એવો, તે ઓલો પીરસો ઓલો ભાત આપે ને આ છોકરો કે ઢેંટડે, ઓલો ભાત આપે ને કે ઢેંટડે. મેં કીધું એટલે આપણે ઢેંટડે ઢેંટડે કરે, એમાં ખાઈ લે છે આનું મુનો, મોડું થાય છે મારે. મેં કીધું હાલ આગળ હાલો મેં, મેં કીધું ભાત લઈ લે હારા છે. તો ઓલો આમ ભાત નાખો છે કે ઢેંટડે, કે બાપા અમે તમારા છોકરાને સમજાવો ને ઢેંટડે ઢેંટડે કરે છે. મન કે ભાઈ નૌશાદ ભાઈ એવું કઈ નથી, મારો છોકરો જીભે થોડો તોતડો છે, એ એમ કે છે કે ભાત ખાવ તો ઘેન ચડે, ઢેંટડે ઘેન ચડે. આમ પ્રાસ સરખી સરખો મળી જાય ને, પ્રાસે પ્રાસ હાલે એમ. અને આ હકીકતની અંદર આજે તોતડા માણસની વાત આવી ને, આપણે કોઈની મજાક નથી કરતા, પણ મારો છે ને ગામડામાં પ્રોગ્રામ હતો, ગૌ સેવાના લાભાર્થે મારો પ્રોગ્રામ ગામડાની અંદર. અને પ્રોગ્રામ બરાબર જે આમ શરૂ કર્યો ને ત્યાં આયોજક આવ્યા, મન કે નૌશાદભાઈ અમારે તમારું સન્માન કરવું છે. મેં કીધું કરી નાખો. હવે એણે શરૂઆત કરી બોલવાની કે આપણા નૌશાદભાઈ કોટડીયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી કરશે. આ બાજુથી હું ઊભો થયો, આ બાજુથી સરપંચ આવ્યા સાલ લઈને, 10 મિનિટ સુધી હું ઊભો રહ્યો સાલ ઓઢાડે જ નહીં. મેં કીધું સાલ ઓઢાડી જો, મને કે હુઈ જાઉં તો ઓઢાડું ને, બોલો મને ન્યા હું ઉરાવો તેને સ્ટેજ ઉપર. એટલે મેં કીધું ઓઢાડી દે, આમાં હુવાનું ન હોય. અને એમાં પ્રોગ્રામ મારો શરૂ થયો ને, એટલે ગૌ સેવાના લાભાર્થ હતો ને સાહેબ, ગાય ગાય માતાને તમે ને મેં માં કીધી છે. અને જ્યારે આ ગાય માતા અત્યારે ખુલ્લેઆમ કતલખાને જાય છે ને સાહેબ, ત્યારે અંદરથી બહુ દુઃખ થાય છે કે કટતી ગાય કરે પુકાર, બંધ કરો આ અત્યાચાર. આ જ્યારે ગાય ખુલ્લેઆમ કતલખાને જાય છે ને, ગાયની વેદના સાહેબ, એક ગાય ઉપર આમ જાય આમ કસાય કરવત ફેરવવા જાય ને, ત્યાં ગાયને વાચા ફૂટી. ગાયે કીધું કે કસાય તું ભલે મારી ઉપર કરવત ફેરે, પણ મારી એક વાત સાંભળી લે. શું? એ કે આખી જિંદગી મેં ખડ ખાધું છે, ચારો ખાધો છે, મેં કોઈ એવી વસ્તુ નથી ખાધી જેનથી પાપ થાય, અને આખી જિંદગી મેં આ વસ્તુ ખાઈ અને આ બધા માણસોને મેં દૂધ આપ્યું છે. તું વિચાર કરી લે, મેં ખડ ખાધું છે, આખી જિંદગી મેં દૂધ આપ્યું છે, તોય મારું આવું કરુણ મોત છે કે તું મારી ઉપર કરવત ફેરવશો, તો તું તો મને મારીને ખાવાનો છો. વિચાર કર તારું કેવું કરુણ મોત હશે, તારી શું દશા થાય. અને સાહેબ અમારા એક કવિએ તો બહુ સારી વાત લખી છે, ગાય માતાની શું વેદના છે સાહેબ, કે હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મને ગોકુળના નેહમાંથી છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી, છોડી તો ભલે છોડી પણ મને કસાય વાળે વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી, કસાય વાળે વેચી તો ભલે વેચી પણ મારી ઉપર કરવત ફેરવવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને કરવત ફેરવી તો ભલે ફેરવી, મને ત્રાજવે તોળવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને ત્રાજવે તોળી તો ભલે તોળી પણ મને ચૂલે ચડાવીને રાંધવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને રાંધી તો ભલે રાંધી પણ મને થાળીમાં લઈ અને ખાવી નહોતી, હું ગોકુળની ગાવલડી, અને ખાધી તો ભલે ખાધી પણ પેલા મને માં કેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. આ ગાય માતાની વેદના છે. આ ગાય માતાના ચારાના લાભાર્થે અમારો કાર્યક્રમ હતો ગામડાની અંદર. હવે લાભાર્થે પ્રોગ્રામ હોય એટલે અમે તો બળ કરીએ જ, અમે એવું બળ કર્યું, અમારે કલાકારો એવું બળ કર્યું, એવું ગાયું, જલસો કરાવી દીધો, થોડાક રૂપિયા ઉડ્યા, હું રાજી બહુ થયો. એમાં લાઇટ ગઈ, લાઇટ ગઈ ને તે લાઇટ આવીને ત્યાં રૂપિયા કોક લઈ ગયું. મારો જીવ એવો બોલ્યો, એક તો એટલું બધું મહેનત કરી જબ્બાપલ્લી જાય ત્યાં સુધી, અને રૂપિયા ભેગા કરી અને કોક બઠાવી જાય. એટલે મેં જાહેરાત કરી, મેં કીધું ભાઈ આ પરમારથનો પૈસો કહેવાય, ધનોત પનોત કાઢી નાખે, જે લઈ ગયા હોય એ રૂપિયા મૂકી જાય. જોઈએ એટલી જાહેરાત કરી ત્યાં પાછી લાઇટ ગઈ. મેં સરપંચને કીધું, મેં તો ભાઈ તમારા ગામમાં લાઇટ બહુ જાય. મને કે જાતી નથી, ક્યારેક આવે છે એ કે આને કઈ કેવા જેવું છે, એની સરપંચમાં કઈ કાઢી લેવાનું છે, એની ગામ બટકી ગયું. એમાં બરાબર લાઇટ ગઈ ને સાહેબ, પછી લાઇટ આવી નહોતી ને, પેલા તો મેં જોયું ને તો પેટી ને તબલા બધું ગાયબ થઈ ગયું. બોલ
મેં કીધું આ ગામમાં કઈ છે ને ફાળો કરવા જેવું છે નહીં. એક ભાઈને મેં કીધું ભલામણ આવું ગામ, મને કે તમે જવા જ દો કે આ ગામમાં ફાળો કરવાની ક્યાં વાત કરો છો. હમણાં કે 8 દી પેલા કે અનાથ આશ્રમ વાળા આવ્યા હતા ફાળો કરવા, એક ભાઈએ 2 છોકરા લખાયા. અને અમારી કે ગામના પાદરમાં અવેડો બનાવવો હતો, અવેડો તો કે અમે ફાળો કરવા નીકળ્યા ઘરે ઘરે, તો એક ભાઈએ કે 2 ડોલ પાણી લખાયું. સાહેબ અમુક અમુક તો એવા લોભિયા હોય સાહેબ, આવા ગામની અંદર ફાળો તો કરી ન શકીએ પણ અમુક અમુક માણસો એવા લોભિયા હોય. હમણાં એક એટલો બધો લોભિયો માણા ઘરે આવ્યો, ઘરે આવીને બેઠો ને ત્યાં એના છોકરાએ કીધું પપ્પા ટીવી જોવ. ત્યાંનો બાપો કે બેટા ટીવી જો ખરો પણ ચાલુ ન કરતો. હવે એ ટીવી જોઈને શું કરું, ચાલુ ન કરો. આવા લોભિયા હોય ને એ લોભિયો પાછો કેવો લોભિયો ખબર છે, એ અગાસીમાં ગયો આટો મારવા, એની ઘરવાળીની પાસે પેલા પૂછવા ગયો કે શું કરશો. એની ઘરવાળી કે રોટલી બનાવું છું. કેટલી? એ કે આપણા 3ની, તમારી મારીને છોકરાની. કેટલી રોટલી બનાવી છો? એ કે 10. 10 થોડી બનાવાય, 8 જ બનાવજે, છોકરો તો 1.5 રોટલી ખાય. એમ કરીને ઉપર ગયો અગાસીમાં, 9માં માલ આટો મારવા. આટો મારવા ગયો ને એમાં ઉત્તરાયણનો બરાબર સમય ખીહેરનો, પતંગ કપાતી કપાતી જતી હતી. એને એમ કીધું આ પતંગ પકડી લેવો ને તો છોકરો સમજી જાય ને 2 રૂપિયા બચી જાય. લોભિયો છે એ આમ પતંગ પકડવા ગયો, આમ પતંગ પકડવા ગયો ને એમાં પગ લપસો ને ગયો ભૂમ બનારા હેઠે. એના રહોડાની બારી પાસે નીકળ્યો ને ત્યાંથી કહેતો ગયો હવે 8 રોટલી ન બનાવતી, 5 જ બનાવજે, હું તો જાઉં છું. બોલો, જાતા જાતા 3 રોટલીનો બચાવ કરતો ગયો. આનું તમારે શું કરવું? અને અમુક એટલા બધા લોભિયા હોય ને સાહેબ, વાત જાઓ જો. હમણાં એક છોકરો ઘરે બેઠો હતો ને, એને બાપાએ કીધું બેટા જા બજારમાંથી પોસ્ટકાર્ડ લેતો હોય. છોકરો કે લાય પૈસા. એનો બાપો કે બેટા પૈસાથી તો બધાય લઈ આવે, આમને આમ લઈ આવે તો મારો દીકરો સાચો. છોકરો ગયો, 1/2 કલાક પછી આવ્યો, ઉકડામાંથી ગોતેલી ટપાલ ગોતીને લાવ્યો, આવીને ઘા કરી લે લાખ. એનો બાપો કે આ તો લખેલી છે. છોકરા આમ ઠપ કર્યો, કોરામાં તો તારો બાપ બધાય લખે કે લખેલા આમ લખ તો મારો બાપ સાચો. બોલ આમાં શું કરલું. અને સ્કૂલની અંદર સાહેબ છોકરાને હકીકતની અંદર એટલા બધા સવાલ પૂછતા હોય ને આપણને ગાંડા કરી દે. સ્કૂલની અંદર સાહેબે એક છોકરાનો ઉભો કર્યો, એ ઉભો થા બોલ જય, દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે ટોળાય? છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરીને. ડૉક્ટર સાહેબ કે એમ કોણ, તારો બાપ એમ હાથ લાંબો કરીને લીંબુ તોડશે દરિયાની વચ્ચેથી? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ તારો બાપ રોપવા જાહે, નીકળી પડ્યો છો. છોકરા ગોટે ચડાવી દો. એક છોકરો સ્કૂલમાં સાહેબને કે સાહેબ આપણે જે કામ નથી કર્યું એની આપણને કાંઈ સજા મળે? સાહેબ કે ન મળે ને, જે કામ આપણે ન કરીએ એની કોઈ સજા ન મળે. છોકરો કહેતો સાહેબ મેં આજ લેશન નથી કર્યું. સાહેબને ગોટે ચડાવી દીધી. એક છોકરો આમ સાહેબનું આમ લેક્ચર ચાલુ હતું, સાહેબ લેક્ચર આપતા હતા, છોકરો હુઈ ગયો. સાહેબે કીધું એ ઉભો થા હું હુઈ જા છો. છોકરો કે સાહેબ હું તો નથી, તમારો અવાજ એવો મધુરો મધુરો મીઠો મીઠો છે મને નીંદર આવી જાય છે. સાહેબ કે બીજા બધા છોકરા છે એ કેમ નથી ઉતા? છોકરો કે સાહેબ એ પણ ક્યાં તમારું કોઈ સાંભળે છે? જો એ બધા મસ્તી કરે, હું એક તમારો અવાજ સાંભળું છું મને મીઠો લાગે છે મને નીંદર આવી જાય. હમણાં મારો છોકરાની જ વાત કરું, મારો છોકરો ઊંઘ્યો ને તો ઘરે બેઠો હતો. મેં કીધું બેટા શું કરશો? તો મારી હામું જોવે ડાયરીમાં લખે, મારી હામું જોવે ડાયરીમાં લખે. મેં કીધું શું કરશો ક્યારનો? મને કે મારા સાહેબે મને કીધું છે ગાંડા ઉપર નિબંધ લખતો આવજે. એટલે મેં કીધું હું ગાંડો છું. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ લાય મારે તારો અભ્યાસ જોવો છે. શું અભ્યાસ છે? મને કે મારા મમ્મીએ ના પાડી છો તમે બુકને હાથ ડાળતા નહીં. મારા મમ્મી એમ કહેતા હતા કે તમને ABCD નથી આવડતી. મેં કીધું હોય કાંઈ ભલામણા કલાકાર છું, ABCD ન આવડે એવું બને? લાય તારી નોટને પેન ABCD લખી દઉં. તરત લી એવો નોટને પેનો લેવો. મને કે લખો. મેં તો આખી ABCD લખી દીધી, ABCD આખી લખી દીધી. વયો ગયો બેગમાં બુક નાખીને વયો ગયો. મેં કીધું શું થયો? મને કે હોમવર્ક થઈ ગયો. બોલો મારી પાસે હોમવર્ક કરાવી લેવો. એમાં અમે 2 જુલાઈ બેઠા હતા હિંચકા ઉપર, એમાં ઝૂલામાં કડામાં કચડ કચડ અવાજ આવે, કુછુડ કુછુડ થાય. અવાજ આવતો હતો ને એટલે હું નવરો હતો, એટલે ઘરે ઓઇલની કૂપી હતી ને તો મેં આમ કડામાં નાખી, અવાજ થઈ ગયો બંધ. તો મારો છોકરાએ મને સવાલ કર્યો, મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં કીધું બેટા અવાજ આવતો હતો ને કુછુડ કુછુડ, એમાં મેં ઓઇલ નાખ્યું. ઓઇલ નાખો ને એટલે અવાજ બંધ થઈ જાય. હવે મારા છોકરાને મગજમાં એ ફિટ થઈ ગયું કે જ્યાં અવાજ આવતો હોય ત્યાં ઓઇલ નખાય. એમાં બરાબર 2 દી પછી દેહમાંથી મારા ઘરે સુરતમાં 2 મહેમાન આવ્યા. હવે બિચારા દેહમાં ઠેઠથી આવેલા ઉજાગરો, આવીને હવારના પોરમાં ખાઈ પીને નાસ્તો પાણી કરાવ્યો અને પછી 2 મહેમાન હૂતા. એમાં એક મહેમાનને એટલું બધું ઘેન ચડેલું ને તો નાખોરા ઢળે, અને જેવા નાખોરા ઢળવાનું ચાલુ કર્યું
અને મારા છોકરાના મગજમાં આવ્યું, એને સીધી કબાટરીથી ઓલી ઓઇલની ડબ્બી કાઢી અને બે નાખોરામાં એક એક પિચકારી મારી, ભમ ભમ. એ મહેમાન થેલા લેવાનો ઉભા રહ્યો ભાઈયા સીધા. હમણાં અમારે સુરતની અંદર એક બેન છે ને, બાજુમાં રહે છે, એને છોકરા નથી. એના ઘરે એક સંત આવ્યા, સાધુ આવીને બેઠા એટલે બેન થોડાક ઉદાસ હતા. એટલે એ સાધુએ પૂછ્યું સ્વાભાવિક રીતે કે કેમ દીકરી ઉદાસ છો? એટલે એ બેને કીધું કે બાપુ મારા 8-9 વર્ષ થયા લગ્ન થઈ ગયા, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે, મારા દીકરા નથી. તો ઓલા સંત હતા એ થોડાક આમ સારા માણસ, આમ થોડાક વ્યવસ્થિત, આમ તો કે સંત સારા જ હોય, સંત સપૂત સારા જ હોય એમ. એટલે સંત હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં દીકરી, હું હરિદ્વારમાં તારા નામનો દીવો હળગાવીશ, તારા ઘરે દીકરા થઈ જશે. એમ કરીને સંત તો વયા ગયા. એ 9 વર્ષ પછી સંત ફરતા 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 પાછા એ બેનના ઘરે આવ્યા. આવીને જોઈને તો ફળી આમ 7-8 છોકરા રમે સડી વગરના. એટલે ઓલા સંતે આવીને કીધું કે એ સબ બચ્ચે કા બાપ કાં ગયા? તો ઓલા બેન કે બાપુ હરિદ્વાર ગયા હે. કેમ? તો કે તમે દીવો હળગાવ્યો હતો ને ઠારવા ગયા છીએ, આ લાઈન લાગી એમ. હા અમુક અમુક તો એવા ભૂકા કરે. એક નેતાને 8 છોકરા, બોલ નેતાને હો 8 છોકરા. તો કોક સવાલ કરે નેતાને તો બધા સવાલ કરે. એટલે કોક ટીવી વાળાએ કીધું કે નેતાજી તમારે 8 છોકરા છે, તમારે ત્યાં કુટુંબ નિયોજન વાળા નથી આવતા? નેતાજી કે આવે છે ને, પણ હું જાજો ભાગ્યે અહીંયા હોઉં નહીં, દિલ્હી હોઉં, અહીં એકલી ઘરવાળી હોય, હું હોઉં નહીં. નેતાને ગોટે ચડાવી દીધો. બોલ એમાં આ ટીવીની અંદર જાહેરાત આવતી હોય તમે જોવો, પણ આ નેતાની વાત આવે એટલે મને એક વાત યાદ આવે. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા, 5 હેલિકોપ્ટરની હોય, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય, આમ હેલિકોપ્ટર ડ્રર જતા હતા. એમાં એક નેતા નીચે ધ્યાન ગયું, ઓહો નીચે કેટલો ભૂખમરો, ગરીબી કેટલો ભૂખમરો. એમ કરીને ખીચામ જોયું, 1000ની નોટ હતી, આમ બારીએ નીચે ઘા કરી, એક જણો સુખી થાય, 1000 રૂપિયા તારો બાપ સુખી થાય. એની માં બીજા નેતાજી બેઠા, તેને 2 500-500 નોટ નાખી, 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેને ઓહો ની 10 નોટ નાખી, હો કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટરનો પાયલોટ જોવે, આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટરનો પાયલોટ જોતો હતો. એને પેરાશૂટ પહેર્યું, માર્યો ઠેકડો કે હો કરોડનો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે, અચ્છે દિન આવેંગે ને બુરે દિન આવેંગે, ને જેવા દિવસો આવે એવા રહેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું, રાહત કાર્યમાં લાગી ગયું, અને મીડિયાવાળા આવી ગયા ને પોલીસવાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી, બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો ગામવાળા અક્કલ મઠીના કબરમાંથી ખોદી ખોદીને કાઢ્યા, પેલા ઉભરાઈ દીધા એને કાઢ્યા. બોલો આમાં શું કરી લ્યો તમે? અમુક અમુક અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજ જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો તમે, ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો, એ ગાંડા આ કબરસ્તાન છે, કબર ઉપર બેઠો બેઠો બીડી પીત, તને શરમ ન થાવતી? બોલો બીડી પીતો પીતો કે તું વેતી ન થાને, નીકળી પડ્યો છે. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બેઠા બીડી પી, શરમ ન થાવતી? બોલો કે ભાઈ તું વયો જાને, અંદર ગરમી થાય તારો બાપ એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળા ભાઈ ખટરાની સાઈડ કાપે જાય, ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે, આ પીળો લીટો મારી ગયો, ઘર સુધી ઉભો ન થયો. એક જણો હવામાં તલવાર આમ કરતા, મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની હામે એટલો બધો હમળસ, રાતના 12 વાગ્યા હોઈ જા? મેં કીધું નહીં, મારી નાખું આગોજા મને, કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રેવા દઉં. એટલે મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની હામે હમાડસ? મને કે ભૂત હામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોત્યું. મેં કીધું લાય હું ધોઈ દઉં, પણ તલવાર હેઠી મૂકી દે કીધું. હા ભૂતે તારા ધોતિયા બગાડ્યા. એમાં પહેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2-3 દિવસે સવારે ઉઠ્યા શેઠ, શેઠ ઉઠી નવું ધોત્યું પહેર્યું, નવો જભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી, અને શેઠ સવારના પોરમાં 5 વાગ્યા દુકાન ખોલી, એમ નમ નારાયણ, એમ નમ નારાયણ.